મીન રાશિના લોકો પ્રાચીન કાળથી જ માણસનો સ્વભાવ ભૌતિક સુખો મેળવવાનો રહ્યો છે અને ભૌતિક પ્રાપ્તિનું પ્રથમ સ્વરૂપ કામ માનવામાં આવે છે. દુનિયાનો દરેક વ્યક્તિ કોઈને કોઈ કામમાં લાગીને ભૌતિક સુખ મેળવવાનો પ્રયત્ન કરે છે અને પોતાની ઈચ્છાઓ પૂરી કરે છે. ચાહે તે પ્રેમની ઈચ્છા હોય, ધનની ઈચ્છા હોય કે પછી સામાજિક પદ અને પ્રતિષ્ઠાની હોય, વ્યક્તિ ગ્રહોના સુપ્રભાવથી ઈચ્છાઓ પૂરી કરે જ છે. અને મે 2024માં પણ તમારી કેટલીક ઈચ્છાઓ અને સપનાઓ પૂરા થવા જઈ રહ્યા છે. આજે આપણે અન્ય કોઈ વિષય પર ચર્ચા નથી કરવાના, બસ મીન રાશિ માટે મે મહિનો કેવો રહેશે હું તેમના વિશે માહિતી આપવા જઈ રહ્યો છું. રાશિફળ સાંભળતા પહેલા ચાલો હવે થોડીક ગ્રહોની સ્થિતિ જાણી લઈએ. મિત્રો, જેના કારણે વ્યક્તિને સત્તા મળે છે, પદ મળે છે, પ્રતિષ્ઠા મળે છે, પ્રમોશન મળે છે, તે ગુરુ ગ્રહ 1 મેથી કુંડળીના 3જા ભાવમાં બિરાજમાન થશે. પ્રેમ અને ભૌતિક સુખોના કારક શુક્ર તમારા ધનભાવમાં રહેશે. સંપત્તિના પ્રદાતા સૂર્ય 2જા ભાવમાં હાજર રહેશે, જ્યારે મંગળ અને રાહુ તમારા દેહભાવમાં સ્થિત રહેશે. મિત્રો, જ્યારે ગ્રહોની સ્થિતિ બદલાય છે ને, ત્યારે કંઈક મોટું થાય છે અને મે મહિનામાં પણ કંઈક મોટું થવાનું છે. તો ચાલો જાણીએ. જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. અને હા, વિડીયો શરૂ કરતા પહેલા એક મહત્વપૂર્ણ જાણકારી. મિત્રો, વ્યક્તિની અંદર કોઈ પણ પ્રકારની ઈચ્છા કે ઈચ્છા ન હોય ત્યારે તેનું જીવન શૂન્ય અને અર્થહીન બની જાય છે. તેથી તમારી ઈચ્છાઓને પોષો, સ્વપ્ન જુઓ અને સકારાત્મક બનીને જીવનમાં આગળ વધો. ચાલો હવે શરૂ કરીએ મીન રાશિફળ મે 2024. જ્યારે આપણે મે મહિનાની વાત કરીએ છીએ તો સૌથી પહેલાં તમને આ મહિનામાં 3 સારા સમાચાર મળવાના છે. પ્રથમ સારા સમાચાર એ છે કે મીન રાશિના વ્યક્તિ પોતાના મનમાં જે વિચારોનું મંથન કરી રહ્યા છે અને કેટલીક મોટી યોજનાઓને અમલમાં મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો તે હવે વાસ્તવિકતા બની શકે છે. બીજા સમાચાર એ છે કે તમારો જીવન સાથે સાથે ઝઘડો ચાલી રહ્યો છે અથવા પરિવારમાં પરસ્પર કલહની સ્થિતિ સર્જાઈ રહી છે, પારિવારિક સંબંધો બગડી રહ્યા છે અથવા તમે કોઈ પરસ્પર સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છો, તો તમને આ બધા દુઃખોમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. ત્રીજા શુભ સમાચાર, નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ ઉન્નતિના રૂપમાં થશે. કારણ કે 1 મેથી ગુરુ ગ્રહે તેની સ્થિતિ બદલી છે, જેના કારણે તમારો અનુભવ અને પરિશ્રમ તમારા માટે સફળતાના નવા રસ્તા ખુલશે. તમારા બીજા ઘરમાં પણ સૂર્ય પ્રગતિ કરી રહ્યો છે, તેથી તે તમારા કામની ગુણવત્તામાં સુધારો કરશે. આવામાં 2 બાબતો થશે. 1, કમોસમી વાવેતર કરનાર ખેડૂતને મબલક ઉત્પાદન મળશે. વરિયાળી, ડુંગળી, લસણ જેવા ઉત્પાદનમાં વેચવામાં ઉત્પાદન થયેલું છે વેચવામાં ધીરજતા રાખશો તો સારો એવો ભાવ પણ મળી શકે છે. મીન રાશિના લોકો આ પૃથ્વી પર જીવન ભગવાન દ્વારા સ્થાપિત થયેલ છે અને એટલા માટે જ આપણે આ સંસારને ત્યાગ સાથે માણવું જોઈએ. આવી સ્થિતિમાં શુક્ર 18 મે સુધી તમારા ધનભાવમાં હાજર રહેશે, તેથી તમને કામ કરવાની તક મળશે, માનસિક તણાવમાંથી રાહત મળશે, શૈક્ષણિક કાર્યમાં સારું પરિણામ મળશે. બીજું ઘર પરિવારનું છે અને પારિવારિક સુખનું પણ છે. જો જેમની ઉંમર 35 વર્ષથી ઉપર છે તો તેમના લગ્ન પણ નક્કી થઈ શકે છે. જેવું મીડિયા, મેડિકલ, ફૂડ અને ઠંડા પીણા સાથે સીધો સંબંધ ધરાવે છે, જેવું કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે, જેવું ફેશન, સિનેમા અને એનિમેશન સાથે સંકળાયેલા છે, તેમને આ મહિનો અકલ્પનીય લાભો આપશે. તમને એક એવો લાભ પણ મળશે જે કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિની મદદથી પ્રાપ્ત થશે. મીન રાશિના લોકો આપણે જાણીએ છીએ કે સંપત્તિ અસ્થાયી છે, વ્યક્તિના મૃત્યુ પછી ધન આયા જ રહી જાય છે. પરંતુ જ્યાં સુધી આ પૃથ્વી પર જીવન છે ત્યાં સુધી સંપત્તિની ઉપયોગિતા સમાપ્ત નથી થતી. તેથી આપણે બધાને સંપત્તિની ખૂબ જ જરૂર છે. અને જ્યારે ધનના ઘરમાં બુધ અને શુક્રના સંયોગથી લક્ષ્મીનારાયણનો યોગ બને છે ને, તો તે અસંભવ કાર્યને પણ સંભવ બનાવે છે. પૈતૃક સંપત્તિ, જમીન, મકાન, મિલકત વગેરે વારસાના અધિકારો સંબંધિત લાભો
અથવા આને લગતા કામ કરી રહેલા લોકોના કામમાં અચાનક લાભ આપે છે. જો પરિવારનો કોઈ સભ્ય સ્પર્ધાત્મક પરીક્ષા આપવા કે ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યો છે તો તેમને પણ લાભ મળી શકે છે. આમાં કાર, નવું વાહન, લક્ઝરી વસ્તુઓ ખરીદી શકો છો. આ સમયગાળા દરમિયાન અભ્યાસનો ભાર ઓછો થશે અને તબીબી વિદ્યાર્થીઓને તેમની કારકિર્દી અંગેની મૂંઝવણમાંથી મુક્તિ મળશે. નકર નિર્ણય લઈ શકશો. 9 મે અને 22 મે ની વચ્ચે કાર્ય માટે અથવા પરિવાર માટે યાત્રાઓ થશે. ધાર્મિક જગ્યા પર જવાનો અવસર મળશે. જેમણે લાંબા સમયથી ધંધો શરૂ કર્યો હતો પરંતુ ત્યાં આવક ઓછી થઈ રહી હતી, અથવા સમજો કે તમે અટકી ગયા છો, હવે 9 મેથી તમારી ગાડી પાટા પર દોડવા લાગશે. જે લોકો દુકાનો, લારીઓ વગેરે ચલાવે છે ત્યાં ભીડ થશે. 2 મહિનામાં જો કોઈ વ્યક્તિને સૌથી મોટો લાભ થશે ને તો તે તેમના જન્મસ્થળથી દૂર રહેતા લોકોને થશે. અથવા એમ પણ સમજો કે અન્ય રાજ્ય અથવા વિદેશમાં રહેતા લોકોને ખૂબ લાભ થશે, કારણ કે શનિ તેના પોતાના ઘરમાં સ્વગૃહી છે. તે શેર બજાર, આર્થિક ડીલથી લાભ આપે છે. કેટલીક ખાસ અને એમાં પણ કેટલીક ખાસ વસ્તુઓ છે જેના પર શનિનું પ્રભુત્વ છે, તેમાંથી પણ લાભો પ્રાપ્ત થઈ શકે છે. જો કે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો સામાન્ય રહેવાનો છે, તેથી જેમને બ્લડ પ્રેશર, ડાયાબિટીસની સમસ્યા છે તેઓએ બેદરકાર ન રહેવું, નિયમિત ચેકઅપ કરાવવું, ખાસ કરીને 2 મહિનામાં પ્રવાહીથી દૂર રહેવું, કારણ કે કોઈપણ પ્રકારનો ચેપ લાગવાની શક્યતા છે. આ હતું નાનું રાશિફળ. તમે વિસ્તારપૂર્વક ભવિષ્ય જાણવા માગો છો, માર્ગદર્શન લેવા માગો છો કુંડળીના માધ્યમથી, તો અપોઇન્ટમેન્ટ બુક કરી અને માર્ગદર્શન લઈ શકો છો. જય ગુરુદત્ત, જય ગિરનારી.